આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે રાજ્ય સરકારના ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા સાત પગલા ખેડૂત કલ્યાણના કાર્યક્રમ અંતર્ગત દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી અને પ્રાકૃતિક કૃષિ કિટ્સ યોજનાનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો, જેમાં આણંદ જિલ્લાના ઓર્ગેનિક ખેતી કરતા ખેડૂતોનું સન્માન કરવામાં આવ્યું હતું અને આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે યોજાયેલ કાર્યક્રમમાં આણંદ જિલ્લા કલેક્ટર આરજી ગોહિલ તેમજ આણંદ ભાજપ પ્રમુખના હસ્તે ઓર્ગેનિક ખેતી કરતા ખેડૂતોને સન્માનપત્ર આપી શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ હાલના સમયમાં રાસાયણિક ખાતરોથી થતી ખેતી સામે ઓર્ગેનિક ખેતી વધારે લાભદાયક છે, જેને લઈ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે અને ઓછા ખર્ચે વધુ આવક મેળવે તેવી જાણકારી આ કાર્યક્રમમાં આપવામાં આવી હતી. સરકાર તરફથી જે સાત પગલાં ખેડૂત કલ્યાણના છે, એમાંના બે પગલાંની આજે આપણે લોકાર્પણ વિધિ થઈ. એમાં પ્રાકૃતિક કૃષિ કીટ ખેડૂતોને આજે આપવામાં આવી અને સાથે સાથે ગાયના માટે નિભાવ ખર્ચ પણ સરકાર આપવાની છે. એટલે ગાય આધારિત કૃષિ, જેનાથી આપણી જમીનો સમૃદ્ધ થાય અને મોદી સાહેબનું સ્વપ્ન છે કે દરેક ખેડૂત 2-3 થેલી યુરિયાની ઓછી કરે, જમીનમાં જતું ઝેર ઓછું કરે અને આપણી માતૃભૂમિ, આપણી માતાને બચાવે, એ અભિયાન માટે આ પ્રાકૃતિક ખેતી તરફ બધા ખેડૂતોએ વળવું ખૂબ જ જરૂરી છે અને એના લીધે આપણી જમીનો સમૃદ્ધ થશે અને પેઢીઓ સુધી આપણી જમીન સમૃદ્ધ રહે, એ આ અભિયાન છે. અને એમાં આજે મોટા પ્રમાણમાં આખા ગુજરાતમાંથી ખેડૂતો જોડાયા છે અને ખેડૂતોને સરકાર તરફથી, માનનીય રૂપાણી સાહેબ તરફથી ખૂબ મોટી લગભગ 1,00,000 ખેડૂતને સહાય મળવાની છે. આભાર. હું અલ્પેશ કુમાર મનુભાઈ પટેલ, હું પોતે પ્રગતિશીલ ખેડૂત છું અને મેં કેળોની ખેતી કરી છે. એમાં અત્યારે જે સરકારશ્રીની જે કંઈ યોજનાઓનો છે એ પણ લાભ લઈએ છીએ. અત્યારે જે ભાજપ સરકાર છે તે બહુ સારી સરકાર છે, ખેડૂતોની સરકાર છે. અમે આત્મા પ્રોજેક્ટમાં અત્યારે હું ફાર્મર ફ્રેન્ડ તરીકે છું, FIG ગ્રુપમાં જોડાયેલો છું. અમે આ રીતે ખેડૂતોનું અમે નાપાડ ગામમાં FPO પણ ખોલેલો છે. ખેડૂતની આવક છે જે બમણી કરવા માટે સરકારશ્રી જે આયોજનો કર્યા છે એ ખરેખર ખૂબ ધન્યવાદ છે. કારણ કે સરકારશ્રી જે કણ આયોજન કરે છે, જે કણ યોજનાઓ કરે છે, એનો જો ખરેખર ખેડૂતો લાભ લે તો સારામાં સારી ખેતી થાય એવી છે. સરકારશ્રીની જે યોજના છે એમાં જે બમણી આવક કરવાની છે સરકારશ્રીની, જે ગાય આધારિત ખેતી હતી તો પણ એ પણ થઈ શકે એવી છે. ઓર્ગેનિક ખેતી કરવાથી ખેડૂતોને સારો એવો લાભ થાય છે. અમારા આત્મા પ્રોજેક્ટ આણંદ દ્વારા શ્રી PB પરમાર સાહેબ છે, મહેરિયા સાહેબ છે, અમારા ATM BTM સાહેબ છે, તેમનો પણ આમાં ખૂબ એવો સારો એવો ફાળો છે. અમારે કોઈ પણ ખેડૂતનો કોઈ પણ પ્રશ્ન હોય તો અમે આત્મા ઓફિસે જઈએ તો તેઓ અમને પૂરતું માર્ગદર્શન આપે છે. ખેતીનો કોઈ પણ પ્રશ્ન હોય તો અમારો હલ કરે છે. આત્મા પ્રોજેક્ટ પ્રતિ હું સર્વે સ્ટાફનો અને સર્વે અધિકારી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું. ખરેખર ખેતી, ખરેખર જે ખેડૂત જો ખેતી આવી રીતે કરે તો સારામાં સારો એવો લાભ થયો છે. જેમ સરદાર પટેલ સાહેબે કહ્યું હતું કે આ ધરતી પર જો કોઈને છાતી કાઢીને ચાલવાનો અધિકાર હોય તો તે છે ધરતીમાંથી ધન ધાન્ય પેદા કરનાર ખેડૂતનો જ છે. આમ ખેડૂત જો આવી રીતે આયોજનબંધ ખેતી કરે તો એમાં સારામાં સારો લાભ થાય એવો છે. તો સર્વે અધિકારીશ્રીઓ, સર્વે ખેડૂત મિત્રોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. બકુલ પટેલ, KTV ન્યૂઝ, આણંદ.